આપણા જીવનની શરૂઆતથી એક એક ઘટનાઓને યાદ કરવી કે પ્રભુએ ક્યાં ક્યાંથી મારી રક્ષા કરી છે. પ્રભુમાં ભાવ ન જાગતો હોય ને તો પ્રભુના ઉપકારોને યાદ કરવા, પ્રભુ આપ ક્યાં ક્યાંથી અમારું રક્ષણ કરો છો. અને આટલા વખતથી જે બચાવતો આવ્યો, રક્ષા કરતો આવ્યો, એ શું હવે રક્ષા નહીં કરે આપણે? કેમ જીવને ભરોસો નથી આવતો? જો સંસાર વારે ઘડીએ આપણો ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને શ્રીજી બાબા ઉપકાર તમારા ભારે રે, ઓ શ્રીજી બાબા. રોજ જ્યારે સત્સંગ કરીને ઉભા થાવ ને રાતના, ત્યારે પ્રભુના ઉપકારોને યાદ કરજો. હૃદય વધારે ભાવુક બનશે કે પ્રભુ આપે ક્યાં ક્યાં અમારી રક્ષા કરી, ક્યાં ક્યાંથી અમને બચાવ્યા. એ ઉત્તરાને જ્યારે બાણ છોડ્યા બ્રહ્માસ્ત્રના, પ્રભુએ કેવી રક્ષા કરી. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવ. દુખ પડતા પહેલા કાપ્યું, મેં જે માગ્યું તે આપ્યું. દુખ પડતા પહેલા કાપ્યું, મન નિજ પદ મારે સ્થાપ્યું. અર્જુનને જ્યારે યુદ્ધ પૂરું થયું ને મદ આવ્યો ને કે મેં યુદ્ધને જીતી લીધું છે, ભગવાને રથ ઉભો રાખ્યો ને કહ્યું અર્જુન હમણાં ને હમણાં કૂદકો લગાવો. પણ પ્રભુ થયું શું છે? પ્રભુ કહે કે હું તને કહું છું કૂદકો માર. પણ પ્રભુ કારણ તો કહો, મેં તને કહ્યું કે કૂદી જા, અને જ્યાં કૂદકો માર્યો અને ભગવાન નીચે ઉતર્યા, ત્યાં અગ્નિની જ્વાળાઓમાં ભભૂકવા લાગ્યો આખો રથ. પ્રભુ આ શું છે? ભગવાને કહ્યું કે આ રથ ઉપર એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનો બળીને ભસ્મ થઈ જાત, આ તો હું બેઠો હતો એટલે તું બચેલો હતો. પ્રભુ તુજ જેવો સુખદાઈ, તુજ જેવી મન મોટાઈ. પ્રભુ તુજ જેવો સુખદાઈ, જેવી મન મોટાઈ. નથી ક્યાંય વિશ્વની માહે રે, ઓ શ્રીજી બાબા ઉપકાર તમારા ભારી રે, ઓ શ્રીજી બાબા.